मित्रों अत्यार सुधीमां आपणे आकृतिना छ प्रकारोमांथी जे बुकनी अंदर कुल त्रण प्रकारों भणवाना आवे छे रेखाकृति स्तंभ आकृति अने वृतांश आकृति पाछे स्तंभ आकृतिना त्रण प्रकारों आपणे जोया हता सादी स्तंभ आकृति पास पासेनी स्तंभ आकृति अने विभाजित स्तंभ आकृति आटलू जोयू छे पण ए जोया पछी आपणने सी विभागमां एटले बे मार्क्सना जे प्रश्नो पूछाय छे तेमां एवुं पूछाय के स्तंभ आकृति दोरती वखते ध्यानमां राखवानी बाबतो मित्रों बराबर फरी एकवार बे मार्क्सना प्रश्नो छे स्तंभ आकृति दोरती वखते ध्यानमां राखवानी बाबतो धारो के न पूछाय तो एवुं पूछाय के वृत्तांश आकृति दोरती वखते ध्यानमां राखवानी बाबतो एटले लगभग बेमांथी कोई एक तो पूछाय ज बी विभागमां केटला मार्क्सનું પૂછાય દોસ્તો બે માર્ક્સનું પૂછાશે અને દોસ્તો બે ગુણનું પૂછાય એટલે ચાર મુદ્દા લખવા પડે છે એટલે આજે આપણે એવો પ્રશ્ન જોવા જઈ રહ્યા છીએ સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તમે પ્રશ્ન લખો છો સ્તંભ આકૃતિ દોરતી વખતે ध्यानमां राखवानी बाबतो जणावो फरी एक वार प्रश्न बोलूं स्तंभ आकृति दोरती वखते ध्यानमां राखवानी बाबतो जणावो मित्रों हवे आपणे एने याद राखवा माटे हूँ तमने एक टिप्स आपूँ तो અહીં ધ્યાન આપો પહેલાં તમારું ધ્યાન અહીં બોર્ડ ઉપર હોવું જોઈએ સૌથી પહેલાં આપણે પહોળાઈની વાત કરવાની છે એ પછી ઊંચાઈની વાત કરવાની છે અને એ પછી અંતરની વાત કરવાની છે એટલે સરળ તમને યાદ રહી જશે પહેલાં પહોળાઈ પછી ઊંચાઈ અને પછી અંતર પહોળાઈ ઊંચાઈ અને અંતરની આપણે વાત કરવાના છીએ અને એ વાત કરવા માટે સૌ પ્રથમ આપણે એવું કહેવાનું છે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે એટલે કે સ્તંભની જે પહોળાઈ છે એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી કોને પહોળાઈ કહીશું આ પહોળાઈ છે હવે એ જે પહોળાઈ છે એ આપણે આગળ એવું કહ્યું હતું કે સરખી રાખવી જોઈએ કેમ કે એ કોઈ મૂલ્ય દર્શાવતી નથી અને સ્તંભ વ્યવસ્થિત દેખાય એ માટેનો નિયમ છે કે દરેક સ્તંભની પહોળાઈ કેવી રાખવી જોઈએ સરખી રાખવી જોઈએ મિત્રો ફરી એકવાર દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે આપણે કે અન્ડરલાઈન કરીશું પહોળાઈ તો મિત્રો તમે લખો છો પહેલો મુદ્દો એનો દરેક સ્તંભની પહોળાઈ સરખી રાખવામાં આવે છે હવે જુઓ મિત્રો પહોળાઈ પતી એટલે આપણે બીજો મુદ્દો શું આવશે ઊંચાઈનો હવે પહોળાઈ તો કોઈ મૂલ્ય નહોતું બતાવતું પણ જ્યારે વાત ઊંચાઈની આવે એટલે ઊંચાઈ એ ચલનું મૂલ્ય દર્શાવે છે કયો સ્તંભ કેટલો ઊંચાઈ બતાવશે તો જે ચલ આપેલું હોય અહીં સાક્ષરતા આપેલી હોય તો એ વર્ષમાં કે એ મહિનામાં સાક્ષરતા કેટલી છે એટલો ઊંચો સ્તંભ લઈ જવો પડે એટલે ચલનું મૂલ્ય દર્શાવે છે ઊંચાઈ શું દર્શાવે છે ચલનું મૂલ્ય દર્શાવે છે એટલે એનો અર્થ એ થયો કે જ્યારે ઊંચાઈની વાત આવે ત્યારે દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ ફરી એકવાર ઊંચાઈની વાત છે દરેક સ્તંભની ઊંચાઈ તે સ્તંભ માટેના ચ
ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ચલનું મૂલ્ય કેટલું છે એટલી ઊંચાઈ બનાવવી પડે. એટલે તમે સમજી ગયા છો. ફરી એકવાર, જો પહોળાઈ હોય તો સરખી જ હોય, પણ જ્યારે ઊંચાઈની વાત આવે ત્યારે ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. હવે વાત આવે છે અંતરની. હવે આપણે અહીં ઓ એ ઉદ્ગમ બિંદુ છે. હવે ઓ જે ઉદ્ગમ બિંદુ છે એટલે અહીંથી અહીં પહેલો સ્તંભ શરૂ થાય એ જે અંતર છે, આ અંતર, એ અંતર વચ્ચે જેટલું આપણે અંતર રાખ્યું બેની વચ્ચે એટલું અંતર દરેક બે સ્તંભની વચ્ચે રાખવું પડે. મિત્રો હજુ ફરીથી સમજો, જ્યારે અંતરની વાત આવે ત્યારે એવું કહીએ છીએ ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય, ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે, ફરી એકવાર, ઉદ્ગમ બિંદુ આપણે એવું કહીએ છીએ, આ ઉદ્ગમ બિંદુ છે, ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર દરેક સ્તંભ, બે સ્તંભ હોય તો એ બે સ્તંભ વચ્ચે આપણે રાખવું પડે. એટલે અહીં જુઓ તો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. બે સ્તંભ વચ્ચેનું અંતર કેટલું હોય તો પહેલું જે રાખ્યું હોય ઉદ્ગમ બિંદુથી પહેલા સ્તંભ વચ્ચે એટલું આ બધા સ્તંભો વચ્ચે આપણે અંતર રાખવું પડે. એટલે સરખું સરખું દરેક વચ્ચે રાખવું પડે. એટલે મિત્રો તમે લખો છો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર હોય તેટલું જ અંતર પ્રત્યેક બે સ્તંભ વચ્ચે રાખવામાં આવે છે. ત્રણ વસ્તુ તમે સમજી ગયા છો. સૌથી પહેલાં આપણે પહોળાઈ કહી છે. પહોળાઈ તમામની, તમામ સ્તંભની સરખી હોય, કારણ કે તે કોઈ મૂલ્ય દર્શાવતું નથી. પણ જ્યારે ઊંચાઈની વાત આવે ત્યારે ઊંચાઈ એ શું દર્શાવે છે તો ચલનું મૂલ્ય દર્શાવે છે. એટલે જેટલું મૂલ્ય હોય એટલી ઊંચાઈ બનાવવી પડે. મિત્રો પહોળાઈ સરખી હોય, ઊંચાઈ ચલના મૂલ્ય મુજબ બનાવવી પડે. અને અંતર કેટલું તો ઉદ્ગમ બિંદુથી પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર રાખવામાં આવે એટલું જ દરેક બે સ્તંભ વચ્ચે આપણે અંતર રાખવાનું છે. એટલે ત્રણ બાબતો તમને ખબર પડી ગઈ, પહોળાઈ, ઊંચાઈ અને અંતર. હવે મિત્રો બરાબર યાદ રાખો, આપણે આડી છે તેને એક્સ ધરી કહીએ છીએ અને ઊભી છે તેને વાય ધરી કહીએ છીએ. એટલે હંમેશા આપણે, તમે જુઓ એક્સ ધરી પર સ્તંભ દોરવામાં આવે છે, મોટે ભાગે એક્સ ધરી પર સ્તંભ દોરવામાં આવે છે. પણ એનો અર્થ આપણે એવો નથી કરી શકતા કે વાય ધરી પર ન હોય. આજે કોમ્પ્યુટરના યુગમાં ક્યારેક વાય ધરી પર પણ સ્તંભ જોવા મળશે. પણ મુખ્યત્વે વાત કરીએ તો સ્તંભ એક્સ ધરી પર જ દોરવામાં આવે છે. એટલે આપણે એ પણ નોંધી લઈશું. એટલે ચોથો મુદ્દો તમારો એવો થશે, પ્રત્યેક સ્તંભ કઈ ધરી પર, એક્સ ધરી પર દોરવામાં આવે છે. મિત્રો વધુ સ્પષ્ટતા માટે આપણે અહીં કૌંસમાં લખ્યું વાય ધરી પર દોરી શકાય. ક્યાં દોરવામાં આવે છે તો એક્સ ધરી પર. પણ આપણે એક એવું પણ લખીએ છીએ કે વાય ધરી પર પણ દોરી શકાય. એટલે તમે ચોથો મુદ્દો એવો લખશો, લખો દો, પ્રત્યેક સ્તંભ એક્સ ધરી પર દોરવામાં આવે છે. એ પછી કૌંસમાં લખો વાય ધરી પર દોરી શકાય, લગભગ નથી દોરાતા પણ દોરી શકાય, વાય ધરી પર દોરી શકાય. કેટલીક માહિતી એ પ્રકારની હોય તો એના માટે થઈ શકે, આપણે એમાં ડીપમાં જવું નથી. મિત્રો હવે એનાથી થોડાક આગળ જઈએ તો, એનાથી થોડા જ્યારે આગળ જઈએ છીએ ત્યારે
આપણને અનુસૂચિ આપેલી હશે અને એ અનુસૂચિ ઉપરથી આપણે એ સ્તંભ દોરવાના છીએ. આપણે હાલ જે વાત ચાલી રહી છે કઈ આકૃતિની ચાલે છે? સ્તંભ આકૃતિ. એટલે બધા સ્તંભ આપણે આપેલી માહિતી પરથી દોરવાના છે. એટલે માહિતી હંમેશા ક્રમમાં જ આપી હોય. ધારો કે મહિનાઓની આપી હોય, આપણે આગળના જે આલેખ જોયા એમાં જાન્યુઆરી ફેબ્રુઆરીની, માર્ચ એપ્રિલ, મે અને જૂન, એ રીતે બબે મહિનાઓની હતી. તો આપણે પહેલું જાન્યુઆરી ફેબ્રુઆરીનો સ્તંભ દોરીએ છીએ. આપણે લખ્યું હતું જાન્યુઆરી ફેબ્રુઆરી, પછી એ જાન્યુઆરીને ફેબ્રુઆરીનો દોર્યા પછી માર્ચ અને એપ્રિલ દોરીએ છીએ. એ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જઈએ છીએ. પણ ધારો કે કોઈ કેવું કહે કે મારે જાન્યુઆરીને ફેબ્રુઆરીનો દોર્યા પછી ઓગસ્ટનો દોરવો છે, હા વચ્ચે ન આપ્યો હોય તો દોરી શકો. બીજા નંબરનો ક્રમ જો ઓગસ્ટનો આવતો હોય તો તમે દોરી શકો. પણ ધારો કે વચ્ચે માર્ચ એપ્રિલ મે જૂન આપેલું છે તો આપણે એવું કરી શકતા નથી. એટલે દરેક સ્તંભ ક્રમમાં જ દોરવામાં આવે છે. પહેલો હોય તે પહેલો સ્તંભ બને, બીજું જે માહિતી આપી હોય એનો બીજો બને, ત્રીજી આપી હોય માહિતી એનો ત્રીજો બને. એ ક્રમ જાળવવાનો હોય છે. એટલે આપણે છેલ્લે એવું લખીશું પાંચ નંબરમાં, માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. લખો તો મિત્રો, માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. દોસ્તો આટલું લખો એટલે તમને બે ગુણ મળે જ. ફરી એકવાર તમને દોસ્તો એવું કહું કે આપણે પુસ્તકને જ મહત્વ આપવાનું છે. એટલે પુસ્તકમાં જે હોય તે જ સાચું, અને એ મુજબ પરીક્ષામાં જો બે માર્ક્સનું પૂછાય તો તમારે ચાર મુદ્દા લખવા જ પડે. પણ મેં પાંચ લખાયા છે, તમને પાંચ યાદ હોય તો આપણે પાંચ લખી દેવાના છે. કેવી રીતે યાદ રાખશો? તો સૌથી પહેલાં પહોળાઈ વિશે. તો પહોળાઈ કેવી હોય? સરખી હોય. ઊંચાઈ ચલના મૂલ્યને અનુરૂપ હોય. અંતર તો ઉદ્ગમ બિંદુને પ્રથમ વચ્ચે જેટલું અંતર રાખ્યું હોય, પ્રથમ સ્તંભ વચ્ચે, એટલું જ દરેક સ્તંભ વચ્ચે આપણે રાખીશું. એ પછી એવું કહ્યું કે પ્રત્યેક સ્તંભ કઈ ધરી પર દોરવામાં આવે છે? એક્સ ધરી પર. પણ કૌંસમાં શું લખી દેવાનું? વાય ધરી પર પણ દોરી શકાય. અને છેલ્લે આપણે એવું કહ્યું કે માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. અત્યારે હાલત દોસ્તો તમને આવડી જવું જોઈએ, સહેલામાં સહેલું છે. પાંચ મુદ્દા તમને કયા છે? સૌથી પહેલાં પહોળાઈની વાત કરી. તો પહોળાઈ કેવી હોય? દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય. એ પછી આપણે ઊંચાઈની વાત કરી. તો ચલના મૂલ્યને અનુરૂપ આપણે ઊંચાઈ બનાવવાની હોય છે. એ પછી અંતરની વાત કરી. તો ઉદ્ગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જેટલું અંતર આપણે રાખ્યું હોય એટલું જ અંતર દરેક બે સ્તંભ વચ્ચે આપણે છોડવાનું હોય છે અથવા રાખવાનું હોય છે. એ પછી આપણે એવું કહ્યું કે સ્તંભ ઓએક્સ ધરી પર દોરવામાં આવે છે, પણ પછી ચોખવટ કરી કે વાય ધરી પર દોરી શકાય. અને છેલ્લે આપણે એવું કહ્યું છે કે માહિતીના ક્રમમાં જ સ્તંભ દોરવામાં આવે છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ માહિતી આપી હોય એમ એના સ્તંભ આપણે બનાવવા પડે. એટલે મિત્રો આટલું લખો, તમે બે ગુણ અવશ્ય લાવી શકો. લખવાની પદ્ધતિ આ રીતે જ બનાવજો. ચલો એ પ્રશ્ન શીખ્યા પછી મિત્રો આપણે વૃત્તાંશ આકૃતિ પર જવું છે. પ્રશ્ન એના જેવો જ છે, જે સ્તંભ આકૃતિ હતી તે આપણે શું કરી દઈશું? વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. આ પણ બે માર્ક્સનો પૂછાય છે. અને હું તો એવું જ કહું છું કે બેમાંથી એક તો પૂછાય જ, કહો તો સ્તંભ આકૃતિનું પૂછી નાખે ધ્યાનમાં શું રાખશો એ, કહો તો વૃત્તાંશ આકૃતિનું પૂછે. એટલે મિત્રો તમે પ્રશ્ન લખો છો, વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
હવે મિત્રો જુઓ, તમારું ધ્યાન અહીં છે. જ્યારે મેં તમને વૃત્તાંશ આકૃતિ દોરતો શીખવાડ્યું ત્યારે એવું કહ્યું હતું કે વર્તુળ 360 અંશનું હોય છે. એટલે આપણે કોઈ પણ માહિતી આપી હોય તો એને 360માં લઈ જવાની છે. એટલે પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360 એવું આપણે કર્યું હતું. હવે તમે જુઓ, વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. એટલે આપણે કુલ જે માહિતી આપી હોય એ કેટલામાં લઈ જવાની છે? 360માં. જે માહિતી આપી હોય આપણે, મેં તમને શીખવાડ્યું હતું કે એને આપણે 360માં કન્વર્ટ કરવાની છે. અને જ્યારે તમે 360માં કન્વર્ટ કરશો અને એનો છેલ્લે સરવારો મારશો એટલે 360 થઈ જશે. એટલે આપણે એવું કહ્યું, વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. લખો તો મિત્રો, વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. ફરીવાર મિત્રો એકવાર તમને તાજું કરાવું કે એનું સૂત્ર આપણે આવું બનાવ્યું હતું. વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. સોરી, ફરીથી એકવાર તમે જુઓ તો સૂત્ર, 360નું સૂત્ર મેં તમને વૃતાંશનું શીખવાડ્યું હતું કે વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360. ચલો હવે તમને ખબર પડી ગઈ કે વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. એટલે આપણે વર્તુળ દોરવાનું હોય છે ને એમાં દર્શાવવાનું હોય છે. એટલે આપણે જે માહિતી હોય એને 360માં ફેરવવી પડે તો જ આપણે એનું વર્તુળમાં એના ભાગ બતાવી શકીએ. એ આપણે એવું લખ્યું, વૃતાંશ આકૃતિમાં કુલ માહિતી બરાબર 360 અંશ લેવામાં આવે છે. હવે બીજું તમે જુઓ, પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃતાંશ શોધવામાં આવે છે. એટલે પેટા મૂલ્ય જે આપ્યું હોય એના પરથી આપણે વૃતાંશમાં કન્વર્ટ કરીશું. એટલે પેલું સૂત્ર લખી અને તમે ગણો છો તો માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃતાંશ શોધવામાં આવે છે. એટલે આપણે ફરી એકવાર, માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે, જે પેટા વિભાગનું મૂલ્ય આપ્યું હોય તેના આધારે શું શોધવાનું? તો વૃતાંશ શોધવાનો છે. કેવી રીતે શોધશો? તો સૂત્ર મૂકીને શોધવાનું છે. ફરી હજુ એકવાર, માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃતાંશ શોધવામાં આવે છે. લખો તો પહેલા બીજો મુદ્દો તમે લખો છો, માહિતીના દરેક પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃતાંશ શોધવામાં આવે છે. ચલો ધારો કે તમે સૂત્ર મૂકી અને વૃતાંશ શોધી કાઢ્યો, પછી એનો સરવારો કેટલો થશે? વૃતાંશ જે શોધો છો એનો સરવારો કેટલો થવો જોઈએ? 360 થવો જોઈએ. એટલે હજુ પણ તમે ત્રીજો મુદ્દો ડેશ મારીને લખો, અહીં મેં ભેગું લખ્યો છે, પણ તમે ત્રીજો મુદ્દો આ બનાવો. બધા પેટા વિભાગોના વૃતાંશનો સરવારો 360 થવો જોઈએ. એટલે બધું શોધી નાખ્યું તમે, સૂત્ર મૂકીને આપણે એને શોધી કાઢી, પછી એનો સરવારો નીચે મારવાનો અને સરવારો કરો, અને જો સરવારો 360 અંશ આવ્યો તો તમે સાચા છો. એટલે લખો તો,
બધા પેટા વિભાગોના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ। હવે મિત્રો આ મુદ્દાને તમે ચોથો મુદ્દો બનાવી દો છો। હવે અહીં એવું કહ્યું છે જ્યારે બે વૃતાંશ દોરવા પડે એવી માહિતી હોય ત્યારે કેવું હશે સરખામણી કરવાની હોય તમે જુઓ એ લખ્યું છે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે કોઈ બે સમયગાળા આપેલા હોય કે પ્રદેશોની સરખામણી કરવાની હોય ત્યારે કેટલા વર્તુળ દોરવા પડે બે વર્તુળ દોરવા પડશે એટલે બે વૃતાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય છે એટલે બે વર્તુળ તમારે દોરવા પડે એટલે ફરી એકવાર જુઓ લખો કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય ફરીથી તમે શાંતિથી લખો છો મિત્રો લખો તો કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય પછી જુઓ તમે એવું લખ્યું છે તો કુલ મૂલ્યના આધારે બે આજુબાજુ આપણે બે જોડે જોડે દોરી દઈએ છીએ પણ એ કેવી રીતે દોરવાની તો જુઓ તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે ગમે તે રીતે દોરી દો તો ચાલે નહીં કુલ મૂલ્યના આધારે તે વર્તુળ દોરવામાં આવે છે એટલે ફરી એકવાર આખું વાક્ય તમે સેટ કરો કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય એટલે બે દોરીએ છીએ તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે એટલે ચાર વસ્તુઓ આપણી થઈ ગઈ। પહેલાં એવું કહ્યું કે કુલ માહિતી 360 લેવામાં આવે છે, બીજામાં એવું કહ્યું કે પેટા વિભાગના મૂલ્યને આધારે તેનો વૃતાંશ શોધવામાં આવે છે, પેટા મૂલ્ય આપ્યું એના પરથી આપણે તેને વૃતાંશ શોધીશું કેવી રીતે દોસ્તો તો વૃતાંશ બરાબર પેટા મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા 360। હવે એ શોધ્યા પછી આપણે એનો સરવાળો ચેક કરવો પડશે તો કેટલો થવો જોઈએ 360 થવો જોઈએ એટલે ત્રીજું આપણે એવું લખ્યું બધા પેટા વિભાગોના વૃતાંશનો સરવાળો 360 થવો જોઈએ અને ચાર નંબરમાં આપણે એવું લખ્યું છે કે બે આકૃતિઓ બાજુ બાજુમાં દોરીએ છીએ તો તેના કુલ મૂલ્યના આધારે આકૃતિઓ દોરવી જોઈએ એનું વર્તુળ કુલ મૂલ્યને આધારે દોરીએ છીએ એટલે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેની સરખામણી માટે બે વૃતાંશ આકૃતિઓ બાજુ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અને વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જોયા પછી હવે આપણે ક્યારેક બી વિભાગમાં એટલે એક માર્ક્સનો અને ક્યારેક સીમાં પણ પૂછે અને સીમાં પૂછે તો બે માર્ક્સનો ક્યારેક બીમાં પણ પૂછે અને ક્યારેક સીમાં એવો એક પ્રશ્ન જોવો છે। અત્યાર સુધી જે પ્રકારો જોયા તે આપણે આકૃતિના જોયા હતા, હવે આલેખના પ્રકારો જોવા છે તો તમે પ્રશ્ન પહેલાં લખો છો આલેખના પ્રકારો જણાવો, પ્રશ્ન લખો તો આલેખના પ્રકારો જણાવો। હવે દોસ્તો જો બી વિભાગમાં પૂછે કે આલેખના પ્રકારો કેટલા છે તો આંકડાશાસ્ત્ર મુજબ આલેખના ત્રણ પ્રકારો છે તો તમારે બહુ લોંગ લખવાની જરૂર નથી, ત્રણ પ્રકારો છે એવું લખો જો કેટલા છે એવો પ્રશ્ન હોય તો, પણ જણાવો હોય તો તમારે ત્રણે ત્રણ લખવા
पड़े। એટલે આપણે એવું કહીએ કે આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો ત્રણ છે। એટલે લખો તો તમે ડેશ મારીને લખો, આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો ત્રણ છે। હવે મિત્રો જુઓ, ફરીવાર તમને યાદ કરાવું, આકૃતિના છ એમાંથી ભણવામાં ત્રણ જ આવે, રેખાકૃતિ, સ્તંભ આકૃતિ અને વૃતાંશ આકૃતિ। ફરીથી દોસ્તો યાદ રાખો, સ્તંભ આકૃતિના ત્રણ પ્રકારો, સાદી સ્તંભ આકૃતિ, પાસપાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ। પણ એ ત્રણ ભણવાના આવતા હતા, આપણે ભણી નાખ્યા। હવે આપણે જે જોઈએ છે તે આલેખ જોઈએ છે, આકૃતિ નહીં। અને આલેખના પ્રકારો કેટલા? ત્રણ છે। હવે એ ભણવામાં આવતા નથી, માત્ર જણાવો જ આવે, આપણી ટેક્સ્ટબુકની અંદર તે જણાવેલા છે, પછી એને કશું સમજાવેલું નથી। એટલે સમજાવો એવું ક્યારેય પૂછાય નહીં। એટલે આપણે શું યાદ કરવાનું? એના માત્ર નામ। તો ત્રણ છે, પણ એ ત્રણમાં બીજામાં પાછા ચાર એના પેટા વિભાગો છે, તો એ પણ આપણે ખ્યાલ રાખીશું। આપણે 12મા ધોરણમાં છીએ, બોર્ડની પરીક્ષા આપવાના છીએ, એટલે કેવી રીતે પ્રશ્ન પૂછે એ કહી ન શકાય, પણ એટલું ચોક્કસ છે કે ટેક્સ્ટ બુક બહારનું કશું પૂછાવાનું નથી। તો આપણે વારંવાર ટેક્સ્ટ બુક વાંચવાનું રાખીએ। હવે જુઓ એના ત્રણ પ્રકારો મિત્રો, પહેલો છે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, પછી લખો તમે, એ સમજાવવાના છે જ નહીં, એ પૂછાતું નથી, ખાલી એનું નામ જ લખવાનું હોય છે। તો આપણે આવું લખી દેવાનું, સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ। ચલો બીજું છે, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ। સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ। અને ત્રીજો છે લઘુગુણક, એટલે લોગ, લઘુગુણક આધારિત આલેખ। હવે મિત્રો તમે જુઓ, બીજાના પાછા આપણે ચાર પ્રકારો આપેલા છે, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ, એના પાછા ચાર પ્રકારો છે, સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ। એટલે હવે તમે લખી લો છો, ચલો સૌથી પહેલાં તમે લખો, પહેલો સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, સામાયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ। પછી બીજો લખો છો સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ। એમાં આપણે પેટા ચાર પ્રકાર, મિત્રો જો લખવાની સિસ્ટમ આ રીતે બનાવશો તો વધારે સારું દેખાશે। એટલે તમારે હંમેશા બોર્ડમાં જોવાનું છે, લખવાની સિસ્ટમ તમારી ઇમ્પ્રેશન ઊભી કરે છે, જોવાવાળા સાહેબો પર તમારી ઇમ્પ્રેશન ઊભી કરશે। એટલે આપણે આ ચાર અંદરની બાજુએ લખીએ, સ્તંભ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ। એટલે ચાર તમે લખી લેશો, સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ। અને ત્રીજો લખો છો તમે લઘુગુણક આધારિત આલેખ, જેને આપણે લોગ આધારિત આલેખ કહીએ છીએ, લઘુગુણક આધારિત આલેખ। મિત્રો આજે તમે ધ્યાન આપ્યું હશે તો ઓછામાં ઓછા 2 માર્ક્સ તો તમારે આવે જ, કો તો સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પૂછાય, કો તો વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પૂછાય, અથવા તો આલેખના પ્રકારો તમને પૂછાય તો તમને આવડે। દોસ્તો અહીં બોર્ડ ઉપર મારા 2 નંબરો આપેલા છે, પહેલો નંબર છે વોટ્સઅપ નંબર છે 9925576060, ફરી એકવાર બોલું 9925576060।
અને આ જે જીવોનો નંબર છે માત્ર વાત કરવા માટેનો છે 96640449429। ફરી એકવાર 96640449429। દોસ્તો કોઈપણ તમને જો મુશ્કેલી નડે તો તમે ફોન કરીને મારી સાથે વાત કરી શકો છો, તમને એ વસ્તુ ફોન પર જ સમજાવી દેવામાં આવશે। તમે સરસ તૈયારી કરો, મારી શુભેચ્છાઓ તમારી સાથે છે।